કોઈ પણ જાતનો આંતરિક વિગ્રહ છે નહીં, આ ઉપજાવી આડેલી વાત છે અને કોંગ્રેસની પાસે હવે કોઈ રસ્તો છે નહીં, એટલે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસ કરી રહી છે. કોંગ્રેસને ઉપજાવી કાઢેલી વાત છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યાલય અથવા તો કોઈ પણ જગ્યાએ આવો કોઈ બનાવ બહેનો નથી, જેની પાસે પણ પુરાવો હોય તે રજૂ કરે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં બધું સંગઠન શિસ્તમાં માને છે અને એમાં કોઈ બાબત આજ સુધી બનેલ નથી. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે નહીં, કોંગ્રેસને કોઈ જગ્યાએ આવકાર મળતો નથી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે આવકાર મળે છે એનાથી કોંગ્રેસ ગાંડી થઈ ગઈ. 6 લાખથી વધારે અર્જુન રાઠવા પાસે કોઈ મુદ્દો છે નહીં, એટલે વ્યક્તિગત આક્ષેપો કરી રહ્યા છે. જય હિંદ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું લોકસભા ચૂંટણીમાં રમાઈ રહેલ રાજ રમતની. જી હા, ચૂંટણી હોય ને કોઈ વિવાદ ન થાય એવું બને ખરું. તાજેતરમાં છોટાઉદેપુર લોકસભા બેઠકને લઈ સોશિયલ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે અને તે છે ઉમેદવાર અને સંગઠનના નેતા વચ્ચે થયેલ મારામારીની. જોકે સોશિયલ મીડિયામાં વાયરલ આ વાતમાં કયા પક્ષમાં આ ઘટના બની તેનો કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો, પરંતુ કોંગ્રેસના અર્જુન રાઠવા દ્વારા સોશિયલ મીડિયામાં ભાજપમાં બનેલી આ વાતને વહેતી કરાઈ છે ત્યારે આ મામલો ભાજપનો હોવાનું સૌ કોઈ માની રહ્યા છે, જેને લઈ અમે જ્યારે ખરાઈ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે શું સામે આવ્યું તેનાથી આપને આ વિડીયો થકી અવગત કરીશું. દર્શક મિત્રો, ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે અને પ્રતિદિન ચૂંટણી પ્રચાર વેગવંતું બની રહ્યું છે અને ચૂંટણી હોય ત્યારે પ્રચારની સાથે અપપ્રચાર પણ ચરમસીમાએ પહોંચતો હોય છે. પક્ષ અને ઉમેદવારના જૂના કિસ્સાઓના ઓડિયો વિડિયો કે અન્ય મામલાઓને ક્યારેક વિરોધી પક્ષ તરફથી તો ક્યારેક પક્ષના જ વિઘ્ન સંતોષીઓ દ્વારા સોશિયલ મીડિયામાં ભરપૂર રીતે ઉછાળવામાં આવે છે. જોકે આમાં મોટાભાગે પક્ષના અંદરના જ લોકો આવા કિસ્સાઓ ઉછાળી અને મજા લે અને સામે પક્ષને માથે ઠીકરું ફોડી દેતા હોય છે. ત્યારે દર્શક મિત્રો, વાત કરીશું છોટાઉદેપુરની. તો કાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બોલેલી ભાજપના મધ્યસ્થ કાર્યાલય પટાંગણમાં લોકસભા ક્ષેત્રના બૂથ પ્રમુખ સંમેલનમાં સાંસદ ગીતાબેન રાઠવા સહિત લોકસભા ક્ષેત્રના તમામ વિધાનસભાના ધારાસભ્યો, ચારેય જિલ્લાના સંગઠનના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં પેજ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ મીડિયા સાથે વાત કરી હતી, જેમાં અમે અગાઉ કહ્યું તે મુજબ છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર અને પાર્ટીના સંગઠનના નેતા વચ્ચે થયેલ મારામારી વિશેની સોશિયલ અને ન્યૂઝ મીડિયામાં ચાલતી વાતને લઈ સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે આ વાતને લઈ શું ખુલાસો કર્યો આવો જોઈએ. છોટાઉદેપુર લોકસભાના 2223 બૂથના બૂથ પ્રમુખો અને બૂથ કાર્યકર્તાઓનું સંમેલન આજરોજ છોટાઉદેપુરના બોડેલી ખાતે સંપન્ન થયું, જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું, જેનાથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને નવા જોમનો સંચાર થયો છે અને આ લોકસભા અમે 6 લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે. કોઈ પણ જાતનો આંતરિક વિગ્રહ છે નહીં, આ ઉપજાવી આડેલી વાત છે અને કોંગ્રેસની પાસે હવે કોઈ રસ્તો છે નહીં, એટલે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસ કરી રહી છે. કોંગ્રેસને શું જવાબ આપશો આ બાબતે, જે કોંગ્રેસને આક્ષેપ છે લઈને તમારો શું કહેવું છે? કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે નહીં, કોંગ્રેસને કોઈ જગ્યાએ આવકાર મળતો નથી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે આવકાર મળે છે એનાથી કોંગ્રેસ ગાંડી થઈ ગઈ. સાહેબ, 6 લાખથી વધારે મતો જીતવાની સી આર પાટીલે આજે હાકલ કરી છે, એ હાકલને કેવી રીતના ઉપાડશે? ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે, પેજ સમિતિ સુધી પહોંચેલું છે, એના હિસાબે અમે 6 લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે, એમાં કોઈ બે મત નથી. સાહેબ, પાર્ટી કાર્યમાં મારામારીની ઘટના બની હતી એવું મીડિયામાં એક અહેવાલ હતો. બિલકુલ ઉપજાવી કાઢેલી વાત છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યાલય અથવા તો કોઈ પણ જગ્યાએ આવો કોઈ બનાવ બહેનો નથી, જેની પાસે પણ પુરાવો હોય તે રજૂ કરે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં બધું સંગઠન શિસ્તમાં માને છે અને એમાં કોઈ બાબત આજ સુધી બનેલ નથી. અર્જુન રાઠવા આક્ષેપ કરી રહ્યા છે. અર્જુન રાઠવા પાસે કોઈ મુદ્દો છે નહીં, એટલે વ્યક્તિગત આક્ષેપો કરી રહ્યા છે. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં. જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન,
ગીઝર, આરો, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ, ઠંડા પીણા માટે બોટલ કુલર, અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં. 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે. અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, જેલ રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.